महत्वपूर्ण समाचार यूके थी फ्लाइट में आता मुसाफरों माटे मोटो निर्णय लेवामां आव्यो छे। मुसाफरों ने फरजियात आरटीपीसीआर टेस्ट करावो ज पड़शे। मुसाफर नो टेस्ट पॉजिटिव आवे तो क्वारंटीन थवुं पड़शे अने जो टेस्ट नेगेटिव आवे तो पण मुसाफरों ने 7 दिवस क्वारंटीन रहेवुं पड़शे। तो आपने जणावी दीधुं कि यूके में जे रीते कोरोना वायरस म्यूटेशन देखायुं छे तेने लईने आ निर्णय एक रीते केन्द्र सरकार तरफ थी पण लेवामां आव्यो के भारत में तेनी तमाम फ्लाइट्स पर प्रतिबंध मुकवामां आव्यो छे 31 डिसेम्बर सुधी। आ साथे साथे आपने जणावी दईए के जेटला पण पेसेन्जर्स अहीं आवशे अमदावाद तेओ माटे पण फरजियात आरटीपीसीआर टेस्ट करवामां आव्यो छे। जो पॉजिटिव आवशे तो तेमणे क्वारंटीन थवुं पड़शे अने जो नेगेटिव आवशे तो पण मुसाफरोए 7 दिवस सुधी क्वारंटीन रहेवुं पड़शे। આમ યુકે થી ફ્લાઇટમાં આવતા તમામ જે મુસાફરો છે તેમના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવીના સંવાદદાતા પ્રતીક જાદવ। પ્રતીક, શું ડિટેલ? ચિત્રા, હાલ જે યુકેમાં કોરોનાને લઈને સ્થિતિ બગડી રહી છે, ચિંતાજનક છે, ત્યારે ભારત સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 31 ડિસેમ્બર સુધી યુકેથી જે તમામ ફ્લાઇટો આવી રહી છે તે ફ્લાઇટો સ્થગિત કરવામાં આવી છે, બંધ રહેશે। પરંતુ જે ફ્લાઇટો હાલ હવામાં ઉડી રહી છે, જે ફ્લાઇટ નક્કી થઈ રહી છે, સાથે જે મુસાફરો હાલ મુસાફરી કરી રહ્યા છે ફ્લાઇટમાં, તે મુસાફરો જયારે અમદાવાદ તેમજ અલગ અલગ ઇન્ટરનેશનલ પર એન્ટ્રી કરશે ત્યારે તેમને ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને જો તેમનો ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને 7 દિવસ સુધી તેમના ઘરમાં ક્વોરન્ટાઇન રહેવું પડશે અને જો તેમનો ટેસ્ટ એરપોર્ટ ઉપર જ પોઝિટિવ આવે તો આવા મુસાફરો માટે રાજ્ય સરકાર તેમજ વિવિધ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તેમને રહેવા માટેની તેમજ તેમને ક્વોરન્ટાઇન થવા માટેની ફેસિલિટી કરી આપવી પડશે અને આ પ્રકારની વ્યવસ્થા તમામ જે અલગ અલગ રાજ્યો છે તેમની સરકાર દ્વારા કરવાની રહેશે। આ જે માહિતી છે તે કેન્દ્રીય ઉડ્ડયન વિભાગ દ્વારા તમામ એરપોર્ટ તેમજ તમામ રાજ્ય સરકારને આપી દેવામાં આવી છે, એટલે કે હવે આજ મધ્યરાત્રથી આ ફ્લાઇટોનું જે સંચાલન છે યુકેની તે તમામ બંધ રહેવાનું છે। પરંતુ જે ફ્લાઇટો હાલ અમદાવાદ તેમજ અલગ અલગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવવાની છે તે ફ્લાઇટોને લઈને પણ એક એડવાઇઝરી બહાર પાડી છે, જેના ભાગરૂપે જે મુસાફરો યુકેથી ભારત આવી રહ્યા છે તેવા મુસાફરોને ભારતમાં એન્ટ્રી માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને આવા જે મુસાફરો જે મુસાફરી કરી રહ્યા છે તેમને ફરજિયાત 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે। આભાર પ્રતિક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો યુકેથી આવતા તમામ મુસાફરો માટે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે અને જો પોઝિટિવ આવે તો ક્વોરન્ટીન થવું પડશે, નેગેટિવ આવે તો પણ 7 દિવસ ક્વોરન્ટીન ફરજિયાત।